चलो बाळको हवे आपणे शुरू करिए प्रकरण छ आपणी आसपास थता फेरफारो। हवे तमने ख्याल ज छे के आपणे आजूबाजूमां नजर करिए तो घणा बधा फेरफारो थाय छे। आ फेरफारो कोई जादुई शक्ति द्वारा प्राप्त थता नथी। शुं तमारी पासे जो जादुई शक्ति होय तो तमे शुं फेरफारो करी शको? तो तमने सीधी ज मजा आवशे। तमे घणा बधा ए तो विचारी पण लीधुं हशे के जो आपणी पासे जादुई शक्ति होय तो आपणे आम करी नाखशुं। आपणा मित्र छे ए दोड़ी अने जतो होय तो ते दोड़तो दोड़तो एने आपणे शुं करी देशुं? अटकावी देशुं। एवी ज रीते घणी बधी तमे विचार करी शको के जो तमारी पासे कोई जादुई शक्ति होय तो तमे आसपास घणा बधा फेरफार करी शको। पण आवुं कंई थतुं नथी। आपणी पासे कोई एवी जादुई शक्ति छे नहीं। पण छतां पण जोईए के आपणी आजूबाजू घणा बधा फेरफारो जाते ज थता रहेता होय छे। जुओ तमे के आपणी आसपास थता फेरफारो छे के जे कुदरતી રીતે થતા હોય તેમાંનો એક ફેરફાર છે ખેતરમાં પાક સમયાંતરે શું થાય છે? બદલાતો રહે છે। પછી આપણે પર્ણોની ચર્ચા કરીએ તો પર્ણો છે એ સમયાંતરે પોતાનો રંગ બદલે છે। સમય જતાં તે સુકાઈ જાય છે અને વનસ્પતિમાંથી ખરી પડે છે। પુષ્પોની વાત કરીએ તો પુષ્પો છે એ કળીમાંથી પુષ્પ સ્વરૂપે ખીલી ઉઠે છે અને આગળ જતાં તે કરમાઈ જાય છે અને વનસ્પતિમાંથી ખરી પડે છે। શું આવા જ કોઈ ફેરફાર આપણા શરીરમાં થાય છે? તો તમે સીધો જ જવાબ આપશો હા સાહેબ, જાજા બધા ફેરફારો થાય, જેમ કે વાળનું વધવું, નખનું વધવું, નખ વધવા, વાળ વધવા, આપણી ઊંચાઈ વધવી, ઊંચાઈની સાથે સાથે આપણો વજન પણ વધવો, આ બધી જ પ્રક્રિયાઓ છે એ ફેરફારને કારણે થાય છે। હવે આપણે જોઈએ કે શું બધા જ ફેરફાર ઉલટાવી શકાય છે? શું બધા જ ફેરફાર હંમેશા ઉલટાવી શકાય છે? તો તેના માટે એક પ્રવૃત્તિ આપેલી છે। જુઓ અહીંયા પ્રવૃત્તિમાં શું આપેલું છે કે એક બાળકી છે ફુગ્ગાને ફૂલાવે છે, એક બાળકી છે ફુગ્ગાને ફૂલાવે છે, ફુગ્ગો ફૂલશે એટલે તેનો આકાર બદલાશે, ફુગ્ગો ફૂલશે, ફુગ્ગામાં હવા ભરાશે એટલે ફુગ્ગાના કદમાં વધારો થશે અને તેનો આકાર બદલાશે। હવે જો આ ફુગ્ગામાંથી હવા દૂર કરી દેવામાં આવે તો ફુગ્ગો છે તેની મૂળ અવસ્થામાં ફરીથી પાછો આવી જશે, એટલે કે તે ફેરફાર છે એ પરિવર્તનશીલ છે, બદલાઈ શકે તેમ છે। તેવી જ એક બીજી પ્રવૃત્તિ છે કે કાગળનો ટુકડો લઈ તેમાંથી પ્લેન બનાવવાનું છે। જો જો બાળકો, ક્લાસમાં ઉડાડવા માટે પ્લેન નથી બનાવવાનું, હો ક્લાસમાં ઉડાડવા માટે આ પ્લેનનો ઉપયોગ કરવાનો નથી। આ પ્લેન બનાવો છો, પ્લેન બનાવ્યું એટલે તેના આકારમાં ફેરફાર થયો, તો શું આ પ્લેનમાંથી ફરીથી કાગળ પોતાના મૂળ સ્વરૂપે આવી જશે? તો કે હા સાહેબ, તેના મૂળ સ્વરૂપે ફરીથી આવી જશે। પ્રવૃત્તિ નંબર ત્રણમાં શું કીધું છે કે લોટની કણકનો એક પિંડો બનાવો, એટલે કે લોટ બાંધેલો એક પિંડો બનાવો, તેમાંથી રોટલી વણો, તેમાંથી શું કરો? રોટલી વણો। હવે આ રોટલી છે એ યોગ્ય આકારની ન વણાઈ ગઈ તો આપણે શું કરશું? તો તેમાંથી આપણને ફરીથી લોટનો પિંડો મળશે? તો કે હા સાહેબ, તેમાંથી આપણને ફરીથી લોટનો પિંડો મળશે। આ એક, બે અને ત્રણ પ્રવૃત્તિ એવી થઈ કે જે પ્રવૃત્તિ છે એ પરિવર્તનશીલ છે। કેવી છે? પરિવર્તનશીલ છે। હવે આપણે ચોથી પ્રવૃત્તિ લઈએ, પ્રવૃત્તિ નંબર ચાર। અગાઉ જે આપણે પ્રવૃત્તિ કરેલી હતી ફુગ્ગો ફૂલાવવાની પ્રવૃત્તિ, એ ફુગ્ગો ફૂલાવેલો છે, હવે જો તેના છેડે ગાંઠ મારી દઈએ તો તેમાંથી હવા બહાર નીકળશે નહીં, ફુગ્ગામાંથી હવા બહાર નીકળશે નહીં, એટલે કે તેનો આકાર છે પાછો મૂળ અવસ્થામાં આવશે નહીં। હવે જો આ ફૂલાયેલા ફુગ્ગાને કોઈ ધારદાર વસ્તુથી દબાવવામાં આવશે તો શું થશે? તો ફુગ્ગો ફૂટી જશે, એટલે કે ફુગ્ગો છે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવશે નહીં। ત્યારબાદની પ્રવૃત્તિ શું કહે છે? જુઓ, એક કાગળ ઉપર આ રીતે પ્લેન દોરો અને તેને કાતરની મદદથી દોરેલો જે ભાગ છે એના દ્વારા પ્લેન કાપી લેવામાં આવે। હવે આ ફેરફાર છે એ થઈ ગયા બાદ તમે એમાંથી ફરીથી કાગળ મેળવી શકશો તો નહીં મેળવી શકીએ, એટલે પ્રવૃત્તિ ચાર, પાંચ અને છઠ્ઠી પ્રવૃત્તિમાં શું કીધું છે? આપણે જે લોટ તૈયાર કરેલો હતો તેમાંથી રોટલી બનાવી લીધી,
હવે આ રોટલીને આપણે શેકી લઈએ, રોટલીને આપણે શેકી લઈએ તો આ શેકાયેલી રોટલી જો આપણી ઘરે વધે તો તેમાંથી ફરીથી આપણને લોટ મળશે તો લોટ મળશે નહીં. એટલે કે પ્રવૃત્તિ એક, બે અને ત્રણ કેવી છે? તો કે પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. જ્યારે પ્રવૃત્તિ ચાર, પાંચ અને છ કેવી પ્રવૃત્તિઓ છે? તો કે અપરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. હવે અહીંયા તમને કેટલાક સામાન્ય ફેરફાર આપેલા છે, તેમાં તમારે જો ઉલટાવી શકાય એમ હોય તો હા લખવાનું છે, અને પ્રક્રિયા ફેરફાર છે ઉલટાવી શકાય ન હોય તો ના લખવાનું છે. આપણે જે ફેરફારો ઉલટાવી શકાય એમ હશે તેને રાઇટ કરશું, બરાબર છે? હવે જો કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું બનાવી લીધું, તો આ બાફેલા ઈંડામાંથી કાચું ઈંડું મળશે આપણને? તો કે નહીં મળે. આ પ્રક્રિયા છે ઉલટાવી શકાય તેવી નથી. ખીરામાંથી ઈડલી બનાવી લીધી, તો શું આ ઈડલીમાંથી ફરીથી ખીરું મળશે? તો કે નહીં મળે. ખીરામાંથી ફરીથી ઈડલીમાંથી ફરીથી ખીરું મળતું નથી. ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, એટલે કે ભીના કપડાંને આપણે સૂકવી દીધા, સુકાઈ ગયા, તો એ ફરીથી ભીના થશે? હા સાહેબ, વરસાદ આવે તો ભીના થાય, પાણી છાંટવામાં આવે તો પણ તે ભીના થાય. એટલે આ પ્રક્રિયા છે, આ ફેરફાર છે એ કેવો છે? તો કે ઉલટાવી શકાય એવો છે. ત્યારબાદ જુઓ, ઊનના દોરામાંથી બનાવેલું સ્વેટર, તો ઊનના દોરાને ગૂંથી અને સ્વેટર બનાવવામાં, અને જો આ ગૂંથણીને ફરીથી વીખી નાખવામાં આવે તો તમને ઊન પાછું મળે કે ના મળે? તો કે સાહેબ મળે જ ને, મળે જ. હવે આપણે નીચે સરસ મજાનું કીધું છે, અનાજમાંથી બનાવેલો લોટ, એટલે અનાજના દાણાઓને દળી, ઘંટી વડે દળી અને લોટ બનાવવામાં આવે, શું આ લોટમાંથી ફરીથી આપણને અનાજ મળશે? તો કે નહીં મળે. આવી જ રીતે નીચે જાય, ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, તો ગરમ દૂધમાંથી ઠંડુ દૂધ મળે? તો કે હા. સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી, તો ગૂંચવાયેલી દોરીમાંથી સીધી દોરી મળે? તો કે હા. કડીમાંથી પુષ્પ, તો પુષ્પમાંથી ફરીથી કડી મળે? તો કે નહીં થાય. દૂધમાંથી પનીર, તો પનીરમાંથી ફરીથી આપણે દૂધ મેળવી શકશું? તો કે નહીં મળે. ગાયના છાણમાંથી બાયોગેસ આપણને મળે છે, તો શું બાયોગેસમાંથી આપણને છાણ મળશે? તો કે નહીં મળે. ખેંચાયેલા રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ, તો ખેંચાયેલા રબર બેન્ડને તમે મૂકી દેશો એટલે સામાન્ય રબર બેન્ડ થઈ જશે. સામાન્ય રબર બેન્ડને ફરીથી આપણે ખેંચશું તો કેવું થઈ જશે? ખેંચાયેલું રબર બેન્ડ, કારણ કે રબર બેન્ડ પાસે પોતાનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે. હવે જોઈએ, થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલું આઈસ્ક્રીમ, તો શું પીગળેલા આઈસ્ક્રીમમાંથી થીજેલું આઈસ્ક્રીમ મળે? તો કે હા સાહેબ મળે. એટલે આ પ્રકારના ફેરફારો છે તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કયા ફેરફારો છે પરિવર્તનશીલ છે અને કયા ફેરફારો છે એ અપરિવર્તનશીલ છે. હવે આપણે જોઈએ 6.2, શું જોઈએ છીએ? 6.2, શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે? તો તેના માટે સરસ મજાની વાત છે, તે સરસ મજાની વાત છે અહીંયા આકૃતિમાં આપણે સમજીએ. જુઓ આ શું છે? તો કે લોખંડના ઓજારો છે, પાવડો છે, ત્રિકમ છે. આ ઓજારો ઉપર લાકડાનો હાથો ચડાવવામાં આવે છે, તો લાકડાનો હાથો ચડાવતા પહેલાં જુઓ, ખાસ દિયો, ત્રિકમમાં હું અહીંયા તમને નિશાની કરીને બતાવું છું, ત્યાં ધ્યાન દો. ત્રિકમમાં જે નિશાની કરેલી છે ત્યાં હાથો ચડશે, પણ આ હાથા માટે જે જગ્યા રાખેલી છે એ એક્ઝેક્ટ હાથાના જાડાઈ જેટલી જ રાખેલી હોય છે. હવે જ્યારે હાથો ચડાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે, તે પહેલાં આ હથિયારોને, આ જે ઓજારો છે, આ ઓજારોને ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાથી લોખંડનું કદ શું થાય છે? તો કે લોખંડનું કદ વધે છે. લોખંડનું કદ વધતા જે જગ્યા છે તેનો વ્યાસ વધે છે અને તેમાં સરળતાથી હાથો બેસી જાય છે, અને ત્યારબાદ તે લોખંડ છે એ ઠંડુ પડતા ફરીથી પોતાના મૂળ કદમાં આવી જાય છે. એટલે કે આ પ્રક્રિયા પણ કેવી છે? તો કે પરિવર્તનશીલ છે. આવા જ બીજા પ્રકારની પ્રક્રિયા છે કે જ્યારે બળદગાડાના લાકડાના પૈડા ઉપર લોખંડની પાટ ચડાવવાની હોય, તો એ લોખંડની પાટ છે એ લાકડાના પૈડાના કદ જેટલી જ હોય છે, પણ જ્યારે આ પાટ છે એ પૈડા પર ચડાવવામાં આવે છે તે પહેલાં તેને ગરમ કરવામાં આવે છે. ગરમ કરશું એટલે લોખંડનું કદ વધશે, એટલે કે પાટનો વ્યાસ છે વધશે, એટલે તે લાકડાના પૈડા પર સરળતાથી ચડી જશે, અને જેવી જ તે લોખંડની પાટ
ठंडी पड़शे एटले पोतानुं मूळ कद शुं करशे धारण कर लेशे अले ते लाकड़ाना पैड़ा पर सरस रीते गोठवाई जशे। हवे आगळ तरफ आपणे हालीए तो जो आपणे पाणीने वासणमां गरम करीए त्यारे थोड़ा समय बाद ते उकळवानुं शुरू थई जाय छे। जो आपणे तेने सतत गरम करता रहीए तो वासणमां पाणीनी मात्रा शुं थाय छे घटवानुं शुरू थई जाय छे। आ शा माटे थाय छे तो के पाणीनुं केमा रूपांतर थई गयुं बाष्पमां रूपांतर थाय छे। હવે આ વસ્તુ આપણે પ્રકરણ પાંચમાં શીખી ગયા છે કે પાણીની બાષ્પને ઠંડી કરતાં તે ફરીથી પાણીમાં પરિવર્તિત થાય છે, આ આપણે ખબર છે। હવે એવી જ છે બરફ, તો બરફ છે એ કેમાંથી નિર્માણ પામે છે, પાણીમાંથી નિર્માણ પામે છે। તો બરફને ઓગળીએ તો પાણી બને અને ગરમ જો ગરમી મળે બરફને ગરમ કરવામાં આવે તો તેનું રૂપાંતર કેમાં થાય, પાણીમાં રૂપાંતરિત થાય, પાણીનું રૂપાંતર બરફમાં થાય, બરફનું રૂપાંતર પાણીમાં થાય, એટલે કે તે પણ કેવી પ્રક્રિયા છે તો કે પરિવર્તનશીલ ફેરફાર છે। હવે જોઈએ બાળકો પ્રવૃત્તિ નંબર 7, એમાં શું કીધું છે, એક નાની મીણબત્તી લઈ તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો, તેને યોગ્ય સ્થાન પર રાખી અને સળગાવો। તો સળગાવશું તો શું થશે, તમને બધાને ખ્યાલ છે બાળકો કે મીણબત્તી સળગશે એટલે મીણ ઉગળવા લાગશે અને તેના કદમાં ઘટાડો થશે, તેના કદમાં શું થશે, ઘટાડો થશે। શું મીણબત્તીની લંબાઈમાં થયેલો ફેરફારને ઉલટાવી શકાય, ફરીથી પાછું મીણ છે એ ત્યાં આવી શકશે, તો કે નહીં આવી શકે। જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈ તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફાર ઉલટાવી શકાય, તો કે તો હા ઉલટાવી શકાય, પણ થોડું જ ગરમ કરવામાં આવે, એટલે કે જો અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે એવી રીતે પાત્રમાં લઈ અને ગરમ કરવામાં આવે તો તે ફેરફાર છે ઉલટાવી શકાય, કે મીણ છે એ ઘન સ્વરૂપે હોય છે, તમે ગરમ કરશો એટલે પ્રવાહી સ્વરૂપે આવશે અને ફરીથી તે ઠંડુ પડતા ઘન સ્વરૂપે આવશે। જ્યારે મીણબત્તીમાં શું થાય છે બાળકો, કે મીણબત્તી સળગે છે ત્યારે મીણ પણ તેની સાથે શું થાય છે, થોડા ઘણા પ્રમાણમાં સળગે છે, એટલે કે તેના કદમાં ઘટાડો થાય છે। પ્રવૃત્તિ 7ને મીણબત્તીના સ્થાને અગરબત્તી લેશો તો શું થશે, તો કે અગરબત્તીને આપણે સળગાવશું, સંપૂર્ણ સળગી ગયા બાદ આપણને અવશેષ રૂપે શું મળશે, રાખ મળશે અને સાથે સાથે જે આપણે જોઈ શકતા નથી તેવો વાયુઓ મળે છે। જે વાયુઓની ઓળખ કેવી રીતે થાય છે, તો કે અગરબત્તીની સુગંધને આધારે થાય છે। આ ફેરફાર છે એ ઉલટાવી શકાય એવો છે, તો કે નહીં આ ફેરફાર ઉલટાવી શકાતો નથી। તેવી જ રીતે દિવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો છે, દિવાસળીની સળી તમે સળગાવશો તો શું થશે, તો કે સળગી અને રાખ બની જશે। અત્યાર સુધીમાં આપણે કોઈ પણ વસ્તુ અને તેના પદાર્થમાં થતા ફેરફાર જોયા, જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફાર કેવા હશે, તો કે પ્રકરણ 4માં આપણે મીઠાને પાણીમાં ઉગાડ્યું હતું તો શું થયું હતું, કે મીઠાના કણો છે એ પ્રવાહી સ્વરૂપમાં આવી ગયા હતા। તો તમારા મત અનુસાર પાણી અથવા તો મીઠામાં કોઈ ફેરફાર થયો, તો કે હા, જુઓ ખાસ જુઓ બાળકો, પાણી છે તેના સ્વાદમાં ફેરફાર થાય છે અને મીઠું છે એ ઘન સ્વરૂપમાંથી કેવા સ્વરૂપમાં આવે છે, પ્રવાહી સ્વરૂપમાં આવે છે। આ ફેરફાર ઉલટાવી શકાય તેવો છે, તો કે હા ઉલટાવી શકાય એવો છે। જો મીઠાના દ્રાવણને આપણે ગરમ કરશું તો પાણીનું બાષ્પીભવન થઈ જશે અને પાત્રમાં છેલ્લે શું વધશે, તો કે મીઠું વધશે, અને જે પાણીનું બાષ્પીભવન થયું છે તે બાષ્પને યોગ્ય રીતે આપણે કીટલીની મદદથી જે એકઠી કરેલી હતી તેવી રીતે જો એકઠી કરવામાં આવે તો આપણને ફરીથી પાણી પણ મળશે। હવે પહેલીએ પૂછ્યું કે તમે દહીં બનાવતા જોયું છે, તો દહીં બનાવતા તમે બધાએ જોયું હશે કે ગરમ દૂધમાં દહીંની થોડી માત્રા ઉમેરવામાં આવે અને દૂધને હલાવી અને કેટલાક કલાક સુધી હૂંફાળી જગ્યાએ મૂકવામાં આવે તો તેમાંથી શું બની જાય છે, દહીં બની જાય છે। પણ બાળકો તમને ખ્યાલ હશે કે દહીંમાંથી ફરીથી દૂધ પ્રાપ્ત થતું નથી। હવે જુઓ કે પદાર્થને ગરમ કરવાથી અથવા તો તેમાં અન્ય પદાર્થ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે, કેટલાક ફેરફારો ઉલટાવી શકાય એવા છે, જ્યારે કેટલાક ફેરફારો ઉલટાવી શકાતા નથી। આપણી આજુબાજુની વસ્તુના ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે। હવે જુઓ બાળકો, તમારે શું કરવાનું છે, તો તમારી આસપાસમાં આવા ફેરફારો થતા હોય તેની ખાસ નોંધ કરવાની છે, તમારે તેની ખાસ
નોંધ કરવાની છે અને તેમાં નક્કી કરવાનું છે કે કઈ કયો ફેરફાર છે એ ઉલટાવી શકાય તેવો છે અને કયો ફેરફાર છે તે ઉલટાવી શકાય તેવો નથી। અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે। હવે આગળના પ્રકરણ અને આ પ્રકરણમાં તમને પ્રકરણની નીચે સ્વાધ્યાય આપેલું છે। જુઓ બાળકો, સ્વાધ્યાય, આ સ્વાધ્યાય છે એ તમારી જાતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। આગળના પ્રકરણમાં પણ જે સ્વાધ્યાય આપેલું હતું તે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે।